ચાલો મિત્રો વક્ર નો સ્પર્શક અને તેનો ઢાળ તેનો ઢાળ સ્પર્શક આપણને ખબર છે સ્પર્શક આપણે કેવી રીતે દોરીએ છીએ તે વક્રને સ્પર્શે એ રીતે એક બિંદુમાં છેદતી રેખા સ્પર્શક એક રેખા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ આ સ્પર્શક છે આ સ્પર્શક છે આ સ્પર્શ બિંદુ એને આપણે કહીએ છીએ સ્પર્શ બિંદુ અને સ્પર્શક ને સ્પર્શ બિંદુ આગળ લંબ રેખા ફરીથી ને સ્પર્શ બિંદુ આગળ લંબ રેખા દોરીએ એ અભિલંબ છે એટલે આ અભિલંબ છે લંબ છે છે આ આ રીતે પોતે અભિલંબ છે અભિલંબ પણ રેખા છે અને સ્પર્શક પણ શું છે રેખા એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ વાય બરાબર એફ વક્રના સ્પર્શકનો ના ઢાળ એફ ડેશ એક્સ ઝીરો કહેવાય अथवा तो या एक्स जीरो वाई जीरो अथवा डीवाय बायक्स બરાબર એક્સ જીરો આમ પણ લખી શકાય ચલો હવે નું સમીકરણ તમને ખબર જ છે આ સમીકરણ વાય માઇનસ વાય વન બરાબર એમ કૌશમાં એક્સ માઇનસ એક્સ વન યાદ હોય તો બસ એ રીતે જ એટલે વાય માઇનસ વાય ઝીરો એમ એટલે એફડેસ એક્સ ઝીરો અને સાથે કૌશમાં એક્સ માઇનસ એક્સ ઝીરો છે આ સ્પર્શકનું સમીકરણ છે ચલો હવે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ એ અભિલંબનો ડાળ એક્સ ઝીરો વાયઝી બિંદુએ વાય બરાબર બરાબર માઇનસ વન અપોન એફડેસ એક્સ ઝીરો અથવા એફડેસ એક્સ જીરો ની જગ્યાએ લખી શકાય અથવા આ લખી શકાય પણ માઇનસ કેમ બે કારણ કે અભિલંબ એ સ્પર્શકને લંબ છે તો સ્પર્શકનો જે ઢાળો એનો વ્યાસને વિરોધી એટલે આ આવશે એને માટે અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય ઝીરો કારણ કે આ બિંદુ x0, y0 માંથી પસાર થાય બિંદુ તો એ જ લેવાનું છે 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 આ બરાબર ઓકે ચલો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ જોઈએ છે એનો પહેલો દાખલો વક્ર વાય બરાબર થ્રી એક્સ ની ચાર ઘાત માઇનસ ફોર એક્સ ને એક્સ બરાબર ચાર આગળના સ્પર્શકનો ઢાળ શોધો આપેલ વક્ર વાય બરાબર થ્રી એક્સ ની ચાર ઘાત માઇનસ ફોર એક્સ અને ત્રણ ચોક બાર x ની 3 ઘાત - 4 શું માંગ્યું છે આપણી પાસે જોજો જરા x = 4 આગળ આગળ સ્પર્શક નો ઢાળ બરાબર શું તો કે dy / dx અને અહીંયા x = 4 એટલે કે ડીવાય બાય એક્સ મેક્સની જગ્યાએ ચાર મૂકવાના એટલે બાર ચારનો ઘન ચોસઠ માઇનસ ચાર બરાબર બાર ગુણ્યા ચોસઠ બરાબર સેવન સિક્સ એટ માઇનસ ફોર એટલે સેવન સિક્સ ફોર એ આપણો માગેલો જવાબ છે ચલો બીજો દાખલો આપેલ વક્ર વાય બરાબર એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એટલે ફોર ફોર્સ ડીવાય બાય ડીએક્સ બરાબર

પ્લસ વન ચલો બંને કેન્સલ થશે માઇનસ ટુ પ્લસ વન એટલે બરાબર માઇનસ વન ભાગ્યા એક્સ માઇનસ ટુ નો વર્ગ ડીવાયડ બાય બરાબર આ મળે છે ચલો આપણે હવે શોધવાનું કીધું છે એક્સ બરાબર દસ આગળ સ્પર્શકનો ઢા છીએ એક્સ બરાબર દસ આગળ સ્પર્શક નો ડાળ બરાબર શું આવશે તો કે ડીવાય બાય એમાં આપણે એક્સ બરાબર દસ લેવાના છે એટલે બરાબર ડીવાય બાય ડીએક્સ આપણું આ તો માઇનસ ના દસ માઇનસ બે નો વર્ગ દસ માઇનસ બે એટલે આઠ આઠ નો વર્ગ ચોસઠ એટલે આપણો જવાબ છે માઇનસ બરાબર ચલો દાખલો ત્રીજો જુઓ વક્ર વાય બરાબર માઇનસ વન ના જે બિંદુએ એક્સ્યામ બે હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એટલે એક્સ્યામ છે તો હવે એના ઉપરથી વાયામ શોધો કેવી રીતે વક્રને ને તમે એક્સ્યામ આપો તો એ તમને વાયામ આપશે એટલે એક્સ બરાબર બે આમાં વક્રમાં મૂકવાનો પેલા આપેલું વક્ર વાય બરાબર એક્સ ઘન માઇનસ એક્સ પ્લસ વન એક્સ બરાબર કેટલા આપે છે આપણને બે તો ઇમ્પ્લાયસ વાય બરાબર બેનો નો ઘન આઠ માઇનસ બે પ્લસ વન આઠ ને એક નવ માંથી તો સાત એટલે કેટલા આવ્યા બરાબર 7 એટલે માટે આપેલ બિંદુ કયું છે 2 7 વળી dy/dx 3x² - x નો 1 આવશે ચલો જે માગ્યું છે તે શું માગ્યું છે સ્પર્શક નો ઢાળ બરાબર ડીવાય બાય ડીએક્સ બિંદુ છે ટુ સેવન મતલબ એક્સ ના જગ્યાએ બે લખવાના છે એટલે બરાબર અહીંયા ત્રણ બે નો વર્ગ ચાર માઇનસ એક ચાર તરીકે બાર માઇનસ એક એટલે કેટલા આવશે અગિયાર આ એનો જવાબ છે ચલો દાખલા ચાર એ ત્રણ ના જેવો છે એટલે તમારે જાતે ગણવાનો છે હું તમને એનો જવાબ આપી દઉં છું ચાર એનો આન્સર આવે છે ટ્વેન્ટી ફોર ઓકે દાખલા નંબર પાંચ એક્સ બરાબર એ કોસ ઘન થીટા વાય બરાબર એ સાઈન ઘન થીટા પ્રચલ સમીકરણવાળા વક્રને થીટા બરાબર પાય બાય ફોર આગળના અભિલંબનો ઢાળ શોધો દાખલો છ જુઓ એક્સ બરાબર વન માઇનસ એ સાઇન થીટા વાય બરાબર બી થીટા પ્રથલ સમીકરણ વાળા વક્ર ને આગળના નો ઢાળ શોધી અને એનો વ્યસ્ત અને વિરોધી અથવા ડાયરેક્ટ અભિલંબ સૂત્ર માઇનસ વન અપોન એફ ડેસ એક્સ વાળું બરાબર છે ઓકે પાંચમો દાખલો આપેલ વક્ર એક્સ બરાબર એ કોસ ઘન થીટા અને વાય બરાબર એ સાઇન ગન થીટા દેર ફોર ડીએક્સ બાય ડીથીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ કોસ ગનનું વિકલન થ્રી કોસ કવેર થીટા અને કોસ થીટાનું માઇનસ સાઈન થીટા ચલો ડીવાય બાય ડી એ અચળ છે સાઈન ઘન નું થ્રી સાઇન સ્ક્વેર થીટા અને પાછું સાઈન નું કોસ થીટા ચલો પછી હવે ડીવાય બાય શોધવાનું છે ડીવાય બાય એટલે ખબર છે આપણને ડીવાય બાય ભાગ્યા ડીએક્સ બાય ડીથીટા चलो डीवाई बाय डी थीटा लिखिए थ्री ए साइन थीटा इनटू कॉस थीटा माइनस थ्री एस स्क्वेर थीटा इनटू साइन थीटा चलो इक्वल टू

અહીંયા હું થીટા બરાબર પાઈ બાય ફોર લઈ લઉં છું એટલે બરાબર શું આવશે માઇનસ ટેન પાઈ બાય ફોર શું કર્યું મેં ડી વાય બાય ડીએક્સમાં થીટા બરાબર પાય બાય ફોર મૂક્યો એટલા કેટલા આવશે માઇનસ વન હવે જે શોધવાનું છે તે આપણે શું શોધવાનું કહ્યું છે તો થીટા બરાબર પાય બાય ફોર આગળ અભિલંબનો ડાળ થીટા બરાબર પાઈ બાય ફોર આગળ અભિલંબનો નો ઢાળ એટલે સૂત્ર શું છે માઇનસ વન અપોન ડીવાય બાય ડીએક્સ અહીંયા થી ફોર આનું સૂત્ર છે એટલે જવાબ શું આવશે માઇનસ વન વ્યસ્ત એટલે બરાબર જવાબ છે આપણો વન સમજાયું તમને આ શોધીને પછી એનો વ્યસ્ત વિરોધી આ સૂત્ર છે એનું ડાળ ચલો આગળનો દાખલો દાખલા નંબર છું એક્સ બરાબર વન માઇનસ એ સાઇન થીટા અને વાય બરાબર બી કોસ કવેર આપેલો છે આપણને ચલો એ વિકલન કરવાનું છે દેર ફોર

હવે ડીવાય બાય ડીએક્સ લખીએ છીએ એટલે કે એના એટલે બરાબર ચલો ડીવાય બાય ડીથીટા એટલે શું તો એક તો માઇનસ આગળ આવશે ટુ બી કોસ સાઈન થીટા ઓકે ડીએક્સ બાયડી થીટા એટલે માઇનસ એ અને કોટા આવશે ચલો શું થશે એમાં કોઈટા cos થીટા કેન્સલ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આપણો જવાબ ડીવાય બાય ડીએક્સ બરાબર આવશે ચલો અહીંયા લખી દઉં તો બરાબર માઇનસ માઇનસ પ્લસ ટુ બી ભાગ્યા એ અને એકલો સાઈન વધ્યો છે આ થયો ડીવાય બાય ડીએક્સ ફરથી પાછા આવીએ આ પ્રથલ સમીકરણવાળા વક્રને વક્ર બરાબર પાઈ બાય ટુ આગળ અભિલંબનો ઢાળ શોધો ચલો પેલા શું કરીશું તો ડીવાય બાય ડીએક્સ ક્યાં શોધવાનો થી બરાબર પાઈ બાય ટુ આગળ એટલે ટુ બી ના છેદમાં એ સાઈન પાય બાય ટુ એટલે બરાબર શું આવશે ટુ બી ના છેદમાં એ કારણ કે સાઈન પાય બાય ટુ એટલે વન છે ચલો જે માગ્યું છે તે આપણને શું માગ્યું છે પાય બાય ટુ આગળના અભિલંબનો ઢાળ બરાબર માઇનસ વન અપોન અહિયા બરાબર પાય બાય ટુ ચરણ નીચે લખવું છે આ કિંમત છે આપણી પાસે શું છે ટુ બી બાય એ તો એ ઉપર જશે આપણી પાસે એટલે બરાબર માઇનસ એ ભાગ્યા ટુ બી આ એનો જવાબ છે ચાલો સાતમાં દાખલો વક્ર વાય બરાબર આગળના સ્પર્શકો શોધો આપણે અહીંયા બિંદુ શોધવાનું છે ચલો દાખલા નંબર સાત આપેલ વક્ર વાય બરાબર એક્સ ઘન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ સેવન ચલો હવે ડીવાય બાય ડીએક્સ શોધવાનો છે દેર ફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ દુ છ એક્સ માઇનસ નવ જે બિંદુના સ્પર્શકો લખીએ છીએ હવે સ્પર્શક અક્ષને સમાંતર છે એટલે માટે ઢાળ બરાબર ઝીરો કે માટે એ બિંદુ જે શોધવાનું છે ધારો કે બિંદુ છે જે બિંદુ આપણે શોધવાનું છે એ બિંદુ કયું છે એક્સ વાય અને એક્સ વાય આગળ ઢાળ શું થાય ડીવાય બાય ડીએક્સ છે એ પ્રકારે લઈ લેવાનું છે ઓકે બાય ડીએક્સ એટલે આપણી પાસે આ છે ધેર ફોર थ्री एक्स स्क्वेर माइनस सिक्स एक्स नौ बराबर जीरो चलो तरण बड़े भाग चाल से एक्स स्क्वेर मईनस टू एक्स माइनस थ्री बराबर जीरो त्रकू तर बे अवयव पड़ से एक्स माइनस त्र एक्स प्लस वन बराबर झीरो एट्ले एक्स बराबर तर अथवा એક્સ બરાબર માઇનસ વન હવે એક્સ બરાબર ત્રણ એને આપણે વાયમાં મૂકવા એટલે વાય મળશે અને એક્સ બરાબર માઇનસ વન એને આપણે વાયમાં મૂકો એટલે આપણને એ પણ વાય આપશે હવે એક્સ બરાબર ત્રણ चलो ચલો વાયમાં કિંમત મૂકીએ વાય બરાબર ત્રણ ઘન માઇનસ થ્રી ત્રણનો વર્ગ માઇનસ નવ ત્રણ વત્તા સાત ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા સત્યાવીસ માઇનસ સત્યાવીસ માઇનસ સત્યાવીસ અને સાત આ બંને કેન્સલ થશે માઇનસ સત્યાવીસ સાત એટલે માઇનસ આવશે ચલો એક્સ બરાબર માઇનસ વન લઈએ છે તો એક્સ બરાબર માઇનસ વન ઇમ્પ્લાઇસ વાય બરાબર થ્રી માઇનસ વન નો ઘન ઓકે થ્રી નથી અહીંયા બોલશે મારે માઇનસ વન નો ઘન માઇનસ થ્રી માઇનસ વનનો સ્ક્વેર માઇનસ નાઇન સાથે માઇનસ વન અને પ્લસ સેવન ચલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન નો ઘન એટલે માઇનસ વન માઇનસ વન નો વર્ગ પ્લસ વન એટલે આ માઇનસ ત્રણ આ પ્લસ નાઇન અને પ્લસ સેવન ચલો ઇઝ ઇક્વલ ટુ નવ ને સાત સોળ સોળ માઇનસ ચાર છે અહીંયા એટલે પ્લસ બાર આવશે હવે માગેલ બિંદુ લખવાનું રહ્યું માગેલ બિંદુ એક્સ બરાબર ત્રણ વાય બરાબર માઇનસ લખી દઈએ છે એટલે માટે માગેલ બિંદુ માઇનસ વીસ કે માઇનસ વન બાર છે ચલો દાખલા નંબર આઠ જુઓ વક્ર વાય બરાબર એક્સ માઇનસ ટુ નું હોલ સ્ક્વેર નો એક સ્પર્શક વક્રપનના બિંદુઓ ટુ ઝીરો અને ફોર ફોર ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો એક્સ વાય શોધવાનો છે આપણે ફરથી સ્પર્શક કેવો છે તો વક્રપનના આ બે બિંદુઓ છે એને જોડતી જીવાને સમાંતર છે મતલબ આ બે બિંદુને જોડતી જીવાનો જે ઢાળ હશે એ જે સ્પર્શકનો ઢાળ એટલે આ બે બિંદુથી આપણે પેલા ઢાળ શોધવાનો અને એ ઢાળ આ સ્પર્શકનો લઈ લેવાનો અને સ્પર્શકનો ઢાળ આપ્યો છે તો માટે સ્પર્શ બિંદુ મળે સ્પર્શ બિંદુ આપ્યું હોય તો ઢાળ મળે ઢાળ આપ્યો હોય તો સ્પર્શ બિંદુ મળે ઓકે આમાં આપણે એક શખ્સ સમાંતર હતો તો ઢાળ જીરો લીધો તો આમાં આપણે ઢાળ શોધવાનો છે આપેલ વક્રો વક્ર કયો આપ્યો છે તે વાય બરાબરસ ટુ નો હોલ સ્કવેરસ ટુ નો હોલ સ્કવેર ચાલો ચલો એને કરીએ છીએ દેર ફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આગળ અને એક ઘાત છે એટલે વન घात અને કૌંસનું વિકલન શું થશે વનસ થશે એટલે લખવાની કોઈ જરૂર નથી ચલો હવે આગળનો પોઈન્ટ આ બે બિંદુને જોડતી જીવાનો ડાળ ટુ ઝીરો અને ચાર ચાર ને જોડતી જીવાનો ઢાળ બરાબર બાકી ચાર માસ ઝીરો અને એક્સ એમ ની બાદ બાકી એટલે ચાર માઇનસ બે એટલે બરાબર કેટલા આવશે ચાર ના છેદ માં બે એટલે બરાબર બે છે સ્પર્શક આ જીવાને સમાંતર છે માટે સ્પર્શકનો ઢાળ બરાબર 2 પણ આપણે સ્પર્શકનો ઢાળ dy/dx એ ખબર છે આપણે એટલે માટે dy બરાબર બે એટલે કે માટે ટુ કૌશમાં x માઇનસ બે બરાબર બે ચલો બે બે ઉડી ગયા ધાર x એક્સ માઇનસ ટુ બરાબર વન આવે કારણ કે બે છેદમાં છેદમાં ઉડે એટલે બહાકાર ગુણાકારમાં ઉડે એટલે વન આવે અને સરવાળા બાદ બાકીમાં ઉડે એટલે ઝીરો આવે દર ફોર એક્સ બરાબર

માટે માગેલ બિંદુ માટે સ્પર્શ બિંદુ એને સ્પર્શ બિંદુ શબ્દ વાપર્યો છે ને આપણી પાસે તો તે સ્પર્શક નું સ્પર્શ બિંદુ શોધો એટલે માટે સ્પર્શકનું સ્પર્શ બિંદુ ત્રણ એક છે સ્પર્શ બિંદુ એટલે એક્સ વાય કારણ કે એક્સ વાય આગળ ઢાળ શું થાય ડીવાય ભાઈ ડીએક્સ ડીવાય બાય સ્પર્શક નો અઢાર ડીવાય લીધો છે મતલબ કયા બિંદુ આગળ લીધો છે વાય બરાબર એક્સ ગન માઇનસ અગિયાર એક્સ પ્લસ ફાઈવ છે ચાલો એનું વિકલન ટુ માય બરાબર એક્સ માઇનસ અગિયાર છે માટે સ્પર્શક ઢાળ

અને આ બર લે લો 3x2 = 12 એટલે માટે x2 = 4 એટલે માટે x =+ ઓર - 2 x = 2 ઇમ્પ્લાયસ છેમામુ કોનો વક્રમ વાય બરાબર પાંચ એટલે કે બે નો ઘન આઠ અગિયાર દુ બાવીસ વત્તા પાંચ એટલે બરાબર આઠ ને પાંચ તેર તેર માઇનસ બાવીસ એટલે માઇનસ નવ આવશે એક્સ બરાબર માઇનસ બે નો ઘન માઇનસ બે છે એટલે માઇનસ આઠ વત્તા બાવીસ વત્તા પાંચ બાવીસ ને પાંચ સત્યાવીસ સત્યાવીસ માઇનસ આઠ એટલે ઓગણીસ એટલે માટે બિંદુઓ માઇનસ બે ઓગણીસ હવે આ બંને પાછા સ્પર્શક ના સમીકરણનું સમાધાન કરતા હોવા જોઈએ કારણ કે સ્પર્શક જે બિંદુ એ સ્પર્શે એ બિંદુ કહેવાય ને અને એ બિંદુ સ્પર્શક પર જ હોય આ બે બિંદુઓ મળ્યા આપણને હવે આ બંને બિંદુ આ સમીકરણ જે સ્પર્શક છે એનું સમાધાન કરતા હોવા જોઈએ કારણ કે સ્પર્શક આપણને આપેલો છે ચલો હવે આ બિંદુઓ સમાધાન કરે છે કેમે એ જોઈએ વાયની જગ્યાએ માઇનસ નવ મૂકો અને એક્સની જગ્યાએ બે મૂકો એટલે માઇનસ અગિયાર બે માઇનસ નવ સમાધાન કરશે આ આ જરા મૂકો જો વાયની જગ્યાએ ઓગણીસ અને એક્સની જગ્યાએ માઇનસ બે માઇનસ અગિયાર માઇનસ બે એટલે માઇનસ તેર અને ઓગણીસ આવે ને આપણી પાસે એટલે આ સમાધાન કરશે નહી ચલો વળી ટુ માઇનસ નવ અને માઇનસ ટુ નાઇન્ટીન પૈકી ટુ માઇનસ નવ પૈકી ટુ માઇનસ નાઇન વાય બરાબર એક્સ માઇનસ અગિયાર નું સમાધાન કરે છે એટલે માટે એટલે માટે ટુ માઇનસ નાઇન માગેલ બિંદુ છે